વર્તમાન ફ્રેન્ડ્સ કેમ છો? મજામાં મિત્રો, આગળ આપણે ત્રણ અંકની સંખ્યાના સરવાળાના દાખલાની સમજ મેળવી હતી, યાદ છે ને? તો મિત્રો, આપણે વડી વગરના સરવાળાના દાખલા જોયા હતા અને વડીવાળા સરવાળાના દાખલાની સમજ મેળવી હતી, બરાબર ને? તો ફરીથી આજે એકવાર આપણે એવા દાખલાઓનું પુનરાવર્તન કરી લઈએ. તો જુઓ, એક નંબરની રકમ 534 પ્લસ 145, 534 પ્લસ 145. દાખલો ગણવાની શરૂઆત કયા સ્થાનેથી કરીશું? એકમના સ્થાનેથી. ચારમાં પાંચ ઉમેરે કેટલા થાય? નવ. ત્રણમાં ચાર ઉમેરી તો કેટલા થાય? ત્રણમાં ચાર ઉમેરો કેટલા થાય? સાત. પાંચમાં એક ઉમેરે તો કેટલા થાય? પાંચમાં એક ઉમેરે તો છ. આવી ગયો આપણો જવાબ. કેટલો આવ્યો આપણો જવાબ? 679. જવાબ આવ્યો 679. બીજા દાખલાની રકમ જુઓ, 653 પ્લસ 323, 653 પ્લસ 323. ત્રણમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? છ. પાંચમાં બે ઉમેરીએ તો સાત. છમાં ત્રણ ઉમેરીએ તો છમાં ત્રણ ઉમેરો કેટલા થાય? નવ. તમારો જવાબ એકદમ સાચો છે. જવાબ આવ્યો 976. કેટલો આવ્યો આપણો જવાબ? 976. સમજાય છે કેવી રીતે દાખલા ગણવાના છે? સમજ પડે છે? ત્રીજા દાખલાની રકમ જુઓ, 243 પ્લસ 134, 243 પ્લસ 134. દાખલા ગણવાની શરૂઆત કયા સ્થાનેથી કરીએ છીએ? એકમના સ્થાનેથી, બરાબર ને? ત્રણમાં ચાર ઉમેરીએ તો કેટલા થાય? સાત. ચારમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? સાત. બેમાં એક ઉમેરીએ તો કેટલા થાય? બેમાં એક ઉમેરીએ તો કેટલા થાય? ત્રણ. કેટલો આવ્યો આપણો જવાબ? 377. જવાબ આવ્યો 377. ચોથા દાખલાની રકમ જુઓ, 725 પ્લસ 174, 725 પ્લસ 174. પાંચમાં ચાર ઉમેરીએ તો કેટલા થાય? નવ. બેમાં સાત ઉમેરીએ તો કેટલા થાય? બેમાં સાત ઉમેરીએ તો કેટલા થાય? નવ. સાતમાં એક ઉમેરીએ તો કેટલા થાય? સાતમાં એક ઉમેરીએ તો કેટલા થાય? આઠ. બરાબર છે તમારો જવાબ? કેટલો આવ્યો જવાબ? 899. જવાબ આવ્યો 899. પાંચમા દાખલાની રકમ જુઓ, 470 પ્લસ 316, 470 પ્લસ 316. ઝીરોમાં છ ઉમેરે તો કેટલા થાય? કેટલા થાય? કોઈ પણ સંખ્યામાં ઝીરો ઉમેરે તો જવાબ શું આવે? એની એ જ સંખ્યા. ઝીરોમાં છ ઉમેરે તો કેટલા થાય? છ. સાતમાં એક ઉમેરીએ તો આઠ. ચારમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? ચારમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? સાત. કેટલો આવ્યો આપણો જવાબ? 786. જવાબ આવ્યો 786. છઠ્ઠા દાખલાની રકમ જુઓ, 356 પ્લસ 149, 356 પ્લસ 149. દાખલો ગણી સરવાળ કયા સ્થાનેથી? એકમના સ્થાનેથી. છ માં નવ ઉમેરીએ તો કેટલા થાય? છ માં નવ ઉમેરો 15. 15 નો પાંચ વડે કોના સ્થાને જશે? દશકના સ્થાને, બરાબર ને? છ માં નવ ઉમેરીએ તો 15 નો પાંચ વડે ફરી એક. એક ને પાંચ છ. છ માં ત્રણ ઉમેરીએ તો નવ. છ માં ત્રણ ઉમેરીએ તો નવ. ત્રણ માં એક ઉમેરીએ તો કેટલા થાય? ત્રણ માં એક ઉમેરીએ તો ચાર. બરાબર આવી ગયો આપણો જવાબ? કેટલો આવ્યો આપણો જવાબ? 495. જવાબ આવ્યો 495. સાત નંબરની રકમ જુઓ, 556 પ્લસ 382, 556 પ્લસ
બ્યાસી. છ માં બે ઉમેરીએ તો કેટલા થાય? છ માં બે ઉમેરીએ તો કેટલા થાય? આઠ. પાંચમાં આઠ ઉમેરીએ તો કેટલા થાય? પાંચમાં આઠ ઉમેરીએ તો કેટલા થાય? તેર. તેરનો તગડો વડી પરી એક. દશકના સ્થાનની વડી કોના સ્થાનમાં જશે? સોના સ્થાનમાં. બરાબર યાદ છે હા તમને? પાંચમાં આઠ ઉમેરીએ તો તેર. તેરનો તગડો વડી પરી એક. એકને પાંચ, એકમાં પાંચ ઉમેરે કેટલા થાય? એકને પાંચ છ. છ માં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? છ ને ત્રણ કેટલા થાય? છ માં ત્રણ ઉમેરીએ તો નવ. છ માં ત્રણ ઉમેરીએ તો નવ. કેટલો આવ્યો આપણો જવાબ? નવસો આડત્રીસ. આપણો જવાબ આવ્યો નવસો આડત્રીસ. આઠમાં લખાયેલી રકમ જુઓ, પાંચસો અઢાર પ્લસ બસો એકાણું. પાંચસો અઢાર પ્લસ બસો એકાણું. આઠમાં એક ઉમેરીએ તો કેટલા થાય? નવ. એકમાં નવ ઉમેરીએ કેટલા થાય? એકમાં નવ ઉમેરીએ તો દસ. દસો શૂન વડી પરી એક. એકને પાંચ, એકને પાંચ છ. છ માં બે ઉમેરીએ તો? છ માં બે ઉમેરે કેટલા થાય? આઠ. કેટલો આવ્યો આપણો જવાબ? આઠસો નવ. તો જવાબ આવ્યો આઠસો નવ. નવમા દાખલાની રકમ જુઓ, છસો નેવ્યાસી પ્લસ એકસો ત્રેવીસ. છસો નેવ્યાસી પ્લસ એકસો ત્રેવીસ. નવમાં ત્રણ ઉમેરીએ તો કેટલા થાય? નવમાં ત્રણ ઉમેરીએ કેટલા થાય? બાર. બારનો બગડો વડી પરી એક. એકને આઠ, નવ. નવને બે, અગિયાર. અગિયારનો એક વડી પરી એક. એકને છ, સાત. સાતને એક. સાતને એક કેટલા થાય? સાતને એક આઠ. કેટલો આવ્યો આપણો જવાબ? આઠસો બાર. જવાબ આવ્યો આઠસો બાર. દસમા દાખલાની રકમ જુઓ, દસમા દાખલાની રકમ છે સાતસો અડસઠ પ્લસ એકસો ચોત્રીસ. સાતસો અડસઠ પ્લસ એકસો ચોત્રીસ. દાખલા ગણવાની શરૂઆત કયા સ્થાનેથી? એકમના સ્થાનથી. બરાબર યાદ છે. આઠમાં ચાર ઉમેરીએ તો કેટલા થાય? બાર. બારનો બગડો વડી પરી એક. એકમાં છ ઉમેરીએ તો કેટલા થાય? એકમાં છ ઉમેરીએ તો સાત. સાતમાં ત્રણ ઉમેરો. સાતમાં ત્રણ ઉમેરે કેટલા થાય? દસ. દસો શૂન વડી પરી એક. દસો શૂન વડી પરી એક. એકને સાત, એકને સાત આઠ. આઠમાં એક ઉમેરો. આઠમાં એક ઉમેરીએ તો નવ. કેટલો આવ્યો આપણો જવાબ? નવસો બે. તો જવાબ આવ્યો નવસો બે. અગિયારમાં દાખલાની રકમ જુઓ, છસો પંચોતેર પ્લસ બસો પાસઠ. છસો પંચોતેર પ્લસ બસો પાસઠ. પાંચમાં પાંચ ઉમેરીએ તો કેટલા થાય? દસ. દસો શૂન વડી પડી એક. સાતને એક આઠ. આઠમાં છ ઉમેરો કેટલા થાય? આઠમાં છ ઉમેરો ચૌદ. ચૌદનો ચાર વડી પડી એક. એકને છ સાઠ, એકને છ સાઠ. સાતમાં બે ઉમેરો કેટલા થશે? સાતમાં બે ઉમેરીએ તો નવ. કેટલો આવ્યો આપણો જવાબ? નવસો ચાલીસ. આપણો જવાબ આવ્યો નવસો ચાલીસ. આગળ જુઓ, બારમા દાખલાની રકમ જુઓ, પાંચસો પંચાણું પ્લસ બસો સત્યાવીસ. પાંચસો પંચાણું પ્લસ બસો સત્યાવીસ. પાંચમાં સાત ઉમેરો કેટલા થાય? બાર. બારનો બગડો વધી ફરી એક. એકને નવ, એકને નવ દસ. દસમાં બે ઉમેરો કેટલા થાય? એકને નવ દસ, તો દસમાં હવે બે ઉમેરો કેટલા થશે? બાર. બારનો બગડો વડી ભરી એક. એકને પાંચ, એકને પાંચ કેટલા થાય? પાંચ છ. છ માં બે ઉમેરો કેટલા થાય? છ માં બે ઉમેરીએ તો આઠ.
આવી ગયો આપણો જવાબ, કેટલો આવ્યો? 822. જવાબ આવ્યો 822. બરાબર સમજાય છે વડીવાળા દાખલા? સમજ પડે છે? દાખલા ગણવાની મજા આવે છે ને? આવે છે. તો મિત્રો આજે આપણે ફરીથી ત્રણ અંકની સંખ્યાના સરવાળાના દાખલાની સમજ મેળવી. વડી વગરના સરવાળાના દાખલા અને વડી વાળા સરવાળાના દાખલાની સમજ મેળવી. તો તમને દાખલા ગણવાની મજા આવે છે? આવે છે મજા? તો મિત્રો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.